જામનગરના બેડ મુકામે શ્રી હરધોળજી 426મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ધ્રોળ રાજ્યના સ્થાપક દાદાશ્રી હરધોળજી જામશ્રી રાવલજી સાથે રહીને યુદ્ધમાં મદદ કરી રહ્યા હતા, ત્યારે મીઠુઈ ગામના પાદરમાં દગાથી શ્રી હરધોળજી બાપુ ઘાયલ થયા અને ત્યારબાદ બેડ મુકામે અંતિમ શ્વાસ લઈ સ્વર્ગ સિધાવ્યા હતા, જેને લઈ બેડ મુકામે શ્રી હરધોળજી 426મી પુણ્યતિથિ નિમિત્તે હવન અને મહાપ્રસાદ સહિતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ માંધાતાસિંહજી જાડેજા સહિતના મહાનુભાવો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્રોળ રાજ્યના સ્થાપક પ્રાત સ્મરણીય શ્રી હરધોળજી બાપુ ને શત શત નમન કરું છું અને પોતે એક સાહસિક, પરાક્રમી, હિંમતવાન, ક્ષત્રિયત્વ અને વીરત્વથી ભરપૂર દીર્ઘદ્રષ્ટા હતા અને ચારેય ભાઈઓ, મોટા ભાઈ જામરાવળ, હરધોળજી પોતે, મોઢજી અને રવાજી બાપુએ જે રીતે ક્ષત્રિયોના દળનું નિકંદર કરનારા તરીકે પ્રસ્થાપિત થયા અને જે રીતે મહાન શૂરવીરો હતા, એ આ તિથિએ એ પૂર્વજોને નમન કરવા અહીંયા શ્રી હરધોળજી બાપુના પાળિયાનું પૂજન અને હવન વિધિમાં સામેલ રહેવું, કેમ કે આ માત્ર એ મંદિર જ નથી પણ અમારું આ એક દેવસ્થાન પણ છે, એને શીશ નમાવીને અત્યારના એક સંકલ્પ અમે કરીએ છીએ કે યુવા પેઢી એ શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને રક્ષિત થાય અને માનવી એ ઇતિહાસને સર્જે છે, ન કે ઇતિહાસ માનવીને. જે વ્યક્તિ કે સમાજ ઇતિહાસને ભૂલી જાય છે તો ઇતિહાસ પણ એ વ્યક્તિ અને માનવીને યાદ નથી રાખતો. ઇતિહાસ એ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની એક પ્રચંડ કડી છે કે જે વર્તમાન પથને પણ કંડારી જાય છે. જ્યારે આજે હરધોળ ભાયાત જાડેજા પરિવાર સમસ્ત અહીંયા જ્યારે ભેગો થયો છે ત્યારે અમે એક ગૌરવપૂર્વક અમે કહી શકીએ છીએ કે આધ્યાત્મિકતા અને શિક્ષણ માટેની એક સુદૃઢ રીતે યુવા ધન દીકરા અને દીકરીઓ માટે એનું આવિષ્કરણ થાય અને હરધોળજી બાપુના નિરંતર આશીર્વાદ અને અમે પ્રાપ્ત કરી શકીએ એવી શ્રી પ્રભુના શ્રી ચરણોમાં અમે પ્રાર્થના. અમારા ધ્રોળના સ્થાપક રાજવી સ્વર્ગસ્થ હરધોળજી બાપુ ના અહીંયા મીઠોઈ ખાતેના યુદ્ધમાં દગાથી એને ઘાયલ કરવામાં આવ્યા અને અહીં બેડ ખાતે એને સારવાર માટે લેવામાં આવતા અહીં શહીદ થયા અને એની યાદમાં એનું જે સમાધિ સ્થાન છે ત્યાં દર વર્ષે અમારો ધ્રોળનો હરધોળ રાજપૂત ભાયાત સમાજ છે એ પૂજ્ય હરધોળસિંહ જાડેજાની સ્મૃતિમાં અહીંયા શ્રદ્ધાસુમન અર્પવા માટે છેલ્લા 26 વર્ષથી આ એકત્રિત થાય છે. હું પોતે ધ્રોળનો પ્રજાજન છું, અમારા ઠાકોર સાહેબ હતા અને એની સાથે મારી લાગણી પણ જોડાયેલી હોય એ નાતે હું આજે આ સમાજના આમંત્રણથી અહીંયા આવ્યો છું. મને ખૂબ આનંદ થયો સમાજના વડીલો, માતાઓ, બહેનો અને વિશાળ સંખ્યામાં આગેવાનો સહિત યુવાન મિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે અને સ્વર્ગસ્થ હરધોળજી બાપુને શ્રદ્ધાંજલિ આપી છે.